નમસ્કાર મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાનમાં પ્રકરણ 1 એટલે કે આપણી આસપાસના દ્રવ્ય એના વિશેનું આજે લેક્ચર 12મો છે. મિત્રો, 12મા લેક્ચરની અંદર 3 કારણો એના વિશે આપણે સમજવા છે. એના પહેલા મિત્રો, આજે આપણે થોડી હું તમને વાત કરી દઉં તો અગાઉના જે લેક્ચરો છે, અગાઉના લેક્ચરોમાં તમે સારી રીતે બધું સમજ્યા હશો અને આ જે લેક્ચર છે એની અંદર આ જે 3 કારણો છે એ 3 કારણો કે જે ચેપ્ટરના અંતિમ મુદ્દા છે, અંતિમ કારણો છે. આના પછી આપણું ચેપ્ટર, આ જે ચેપ્ટર છે એ પૂર્ણ થશે. મિત્રો, તો અહીંયા આપણે આજે આ 3 કારણો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ત્રણ કારણોમાં પહેલું કારણ છે બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે. બાષ્પીભવન, જ્યારે બાષ્પીભવન થાય છે તો બાષ્પીભવનના કારણે ઠંડક કઈ રીતે ઉદ્ભવે છે એના વિશે આપણે વાત કરી છે. તો મિત્રો, જ્યારે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહી કે જ્યારે દરેક તાપમાને, તમને ખ્યાલ હશે, સતત બાષ્પીભવન થતું રહે છે. તમે ખુલ્લા પાત્રની અંદર કોઈ પ્રવાહી લો તો દરેક તાપમાને એનું શું થાય છે, પ્રવાહીનું બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન અહીંયા દાખલા તરીકે આકૃતિ થ્રુ સમજીએ, અહીં ખુલ્લું પાત્ર છે, ખુલ્લા પાત્રની અંદર આપણે પ્રવાહી ભરેલું છે. તો આ પ્રવાહી કે જેનું અલગ અલગ તાપમાન, તમે અલગ અલગ તાપમાને આ પ્રવાહીનું જોશો તો એનું શું થશે, બાષ્પીભવન થશે. શું થશે એનું? બાષ્પીભવન. બાષ્પીભવન થાય છે તો બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા, જ્યારે બાષ્પીભવન થાય છે ત્યારે જે ઉર્જા છે એ ઉર્જાને ફરીથી પ્રાપ્ત કરવા માટે આ જે પ્રવાહીના જે કણો છે એ પ્રવાહીના કણો એની આસપાસની જે ઉર્જા છે એ આસપાસની ઉર્જાનું શું કરશે, અવશોષણ કરે છે. શું થાય છે મિત્રો? તો કોઈ ખુલ્લા પાત્રની અંદર તમે પ્રવાહી લીધું છે, એ પ્રવાહીનું જુદા જુદા તાપમાને શું થાય છે, બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન દરમિયાન શું થાય છે તો ઉર્જાને, બાષ્પીભવન દરમિયાન શું થશે તો આ જે પાણી છે એ વરાળ બનીને શું થશે, ઉડી જશે. વરાળ બનીને ઉડી જશે તો એ સમયે ઉર્જાને પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના જે કણો છે એ પ્રવાહીના કણો એની આસપાસની જે ઉર્જા છે એ ઉર્જાનું શું કરશે, અવશોષણ કરે છે. શું કરે છે? અવશોષણ. પ્રવાહીના જે કણો છે એ કણો શું કરશે તો આસપાસની જે ઉર્જા છે એ ઉર્જાનું શું કરે છે, અવશોષણ કરે છે. અને એના લીધે શું થાય છે, આસપાસમાં ઠંડક ફેલાય છે. એના લીધે શું થાય છે, આસપાસમાં આજુબાજુ શું થાય છે, ઠંડક ફેલાય છે. દાખલા તરીકે તમે એસિટોન, પેટ્રોલ, અત્તર, એસિટોન, એસિટોન એટલે કે નખની જે નેઇલ પોલિશ છે એ નેઇલ પોલિશને દૂર કરવા માટે વપરાતી પ્રવાહી છે. તો એસિટોન, પેટ્રોલ અને અત્તર, અત્તર એટલે કે જે તમે અત્તર લગાવો છો સ્પ્રે છે, તો એને તમે હથેળીમાં લો છો, તો હથેળીમાં લો છો તો એ સમયે તમે ઠંડકનો અનુભવ કરો છો. તો એવું કેમ થાય છે? કારણ કે એસિટોન, પેટ્રોલ અથવા તો અત્તર જ્યારે તમે એને હથેળીની અંદર રાખો છો તો હથેળીની જે આસપાસ છે એ આસપાસની ઉર્જાનું શું, ઉર્જા મેળવી, ઉર્જાનું શું કરે છે, અવશોષણ કરે છે, ઉર્જાનું શોષણ કરે છે. ઉર્જાનું શોષણ કરે છે, પરિણામે શું થાય છે, એસિટોન, પેટ્રોલ અથવા તો અત્તરના જે કણો છે એ શું થાય છે, બાષ્પીભવન પામે છે. અને એના પરિણામે આપણે હથેળીની અંદર શું, ઠંડકનો આપણે અનુભવ કરીએ છીએ. તો અહીંયા એ જ મુદ્દો છે કે બાષ્પીભવનના કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે. તો ઠંડક કઈ રીતે ઉદ્ભવે છે તો આસપાસની જે ઉર્જા છે એ ઉર્જાનું અવશોષણ થશે. અહીંયા જે પ્રવાહી છે એ પ્રવાહી બાષ્પીભવન પામશે, તો બાષ્પીભવન પામશે તો બાષ્પીભવન દરમિયાન ઉર્જાનું શોષણ કરવા માટે પ્રવાહીના જે કણો છે એ આસપાસની ઉર્જાનું શું કરશે, અવશોષણ કરે છે. શું કરે છે? અવશોષણ કરે છે. અને એના લીધે આસપાસ શું થાય છે, ઠંડક ફેલાય છે. અહીંયા પણ એ જ છે, દાખલા તરીકે એસિટોન છે એને તમે ખુલ્લી હથેળીની અંદર રાખો છો તો ઠંડકનો અનુભવ કરો છો. કેમ? કારણ કે એસિટોનના જે કણો છે એ હથેળીમાંથી શું કરે છે, ઉર્જાનું શું કરે છે, શોષણ કરે છે. હથેળીની આસપાસથી ઉર્જાનું શોષણ કરે છે, પરિણામે એસિટોનના જે કણો છે બાષ્પીભવન પામે છે અને એના પરિણામે હથેળીમાં આપણે ઠંડક અનુભવીએ છીએ. તો આપણે પહેલા મુદ્દાની વાત કરી કે બાષ્પીભવનના કારણે ઠંડક કઈ રીતે ઉદ્ભવે છે એના વિશે વાત કરી. હવે આપણે એ સમજવું છે કે ગરમીના દિવસો એટલે કે ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે પહેરીએ છીએ એના વિશે આપણે સમજવું છે.
તો મિત્રો આપણને ખબર છે કે શરીરની અંદર શારીરિક જે પ્રક્રિયા થાય છે એ શારીરિક પ્રક્રિયા થાય છે. શારીરિક પ્રક્રિયા થવાને લીધે આપણી શરીરમાં શું થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે અને ગરમી ઉત્પન્ન થયા બાદ થોડા સમય પછી આપણે ઠંડકનો આપણે શું કહીએ છીએ, અનુભવ કરીએ છીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ એ આપણા શરીર કે આસપાસમાંથી ઊર્જા મેળવીને બાષ્પમાં ફેરવાય છે. અહીંયા દાખલા તરીકે પ્રવાહી છે, આ પ્રવાહીની સપાટીના જે કણો એ કણો આપણા શરીરમાંથી અથવા તો આપણી આસપાસમાંથી ઊર્જા મેળવી અને શું કરે છે, બાષ્પમાં ફેરવાય છે. શું થાય છે, બાષ્પમાં. દાખલા તરીકે અહીંયા એક કોઈ પાત્ર છે, એની અંદર છે પ્રવાહી. તો શું થાય છે અહીંયા, તો આપણને ખ્યાલ છે કે ભાઈ બાષ્પીભવન દરમિયાન આ જે પ્રવાહીના જે સપાટીના કણો છે એ આસપાસમાંથી, આ જે આસપાસ છે બરોબર, આસપાસના વાતાવરણમાંથી ઊર્જા મેળવી અને શું કરે છે, બાષ્પમાં ફેરવાય છે. શું થાય છે, બાષ્પમાં. તો એ છે કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ એ કોતો આપણા શરીરમાંથી કાં તો આસપાસમાંથી ઊર્જા મેળવી બાષ્પમાં ફેરવાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેની આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા હતા, 1 કિલોગ્રામ પ્રવાહીને વાયુ અવસ્થામાં ફેરવવા માટે જે ઉષ્મા ઊર્જા આપવી પડે જેને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. તો જેટલી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા છે એટલી જ ઉષ્મા ઊર્જાનું આપણા શરીરમાંથી શું થાય છે, શોષણ થઈ જાય છે. જેટલી આપણે બાષ્પીભવન પામવાનું છે, જેટલી ઉષ્માનું આપણે બાષ્પીભવન પામવાનું છે એટલી જ ઉષ્માનું શું થાય છે, શરીરમાંથી આપણા શરીરમાંથી શું થાય છે, શોષણ થઈ જાય છે અને અંતે શરીરને ઠંડક મળે છે. કઈ રીતે, તો જ્યારે આપણે ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરીએ છીએ તો સુતરાઉ કપડું એક એવું છે કે જેની અંદર પાણીનું અવશોષણ કેવું થાય છે મિત્રો, વધારે થશે. પાણીનું શોષણ કેવી માત્રામાં થશે, વધારે માત્રામાં થશે. તેથી આપણને જે પરસેવો થાય છે એ પરસેવો એ તેમાં એટલે કે સુતરાઉ કપડામાં શું થઈ જાય છે, અવશોષિત થઈ જાય છે. આપણને જે પરસેવો થશે એ પરસેવો કપડામાં શું થઈ જશે, અવશોષિત થઈ જશે. એના પહેલા સુતરાઉ કાપડું એ શું કરે છે, પાણીનું અવશોષણ, પાણીનું શોષણ વધુ કરે છે. આપણને જે પરસેવો થશે એ સુતરાઉ કપડામાં શું થશે, અવશોષિત થઈ જશે અને એનું પછી શું થાય છે, વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામે છે. એટલે આપણા શરીરમાં જે પરસેવો ઉત્પન્ન થાય છે એ સુતરાઉ કપડું શોષી લે છે. સુતરાઉ કપડું શું કરે છે, શોષી લે છે અને એ સુતરાઉ કપડામાંથી પછી શું થાય છે, તો એ જે પરસેવો છે એ બાષ્પીભવન પામી જાય છે. અને એના માટે આપણે ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં પહેરતા હોઈએ છીએ, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. કેમ, કારણ કે સુતરાઉ કપડું એક એવું છે કે જે પાણીનું અવશોષણ વધારે માત્રામાં કરે છે. આપણા શરીરમાં જે ગરમી ઉત્પન્ન થાય છે એ સુતરાઉ કપડું અવશોષિત કરી લે છે. સુતરાઉ કપડું અવશોષિત કરી લે છે પછી થોડાક સમય પછી શું થશે, તો એ જે ગરમી છે સુતરાઉ કપડામાંથી બાષ્પીભવન પામી જશે અને બાષ્પીભવન પામી જશે એટલે આપણા શરીરમાં આપણે ઠંડકનો અનુભવ કરીએ છીએ. એટલા માટે આપણે શું કરવું જોઈએ, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. તો અહીં આપણે આ બીજા કારણની વાત કરી કે ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરીએ છીએ. તો આપણને ખબર છે કે જ્યારે શારીરિક પ્રક્રિયા થાય છે ત્યારે ગરમી પરસેવો ઉત્પન્ન થાય છે અને એના લીધે આપણે ઠંડક અનુભવીએ છીએ. આપણને એ પણ ખ્યાલ છે કે જ્યારે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની જે સપાટીના જે કણો છે એ આસપાસમાંથી ઊર્જા મેળવી અને શામાં તો બાષ્પમાં ફેરવાય છે. જેટલી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, જેટલી બાષ્પીભવન ઉષ્માનું, જેટલી ઉષ્માનું બાષ્પીભવન થવાનું છે એટલી ઉષ્મા ઊર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે. કેવી રીતે, તો સુતરાઉ કપડું શું કરે છે, પાણીનું અવશોષણ કરી લે છે. તેથી આપણો જે પરસેવો છે એ પરસેવો સુતરાઉ કપડામાં અવશોષિત થઈ જાય છે. પછી અંતે શું થાય છે, તો એ સુતરાઉ કપડામાંથી એ ગરમી અથવા તો એ પરસેવો એ બાષ્પીભવન પામી જશે અને પરિણામે આપણને ઠંડકનો અનુભવ થાય છે. એટલા માટે આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ત્રીજું કારણ છે, બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે આપણને દેખાય છે. જ્યારે ગ્લાસની અંદર, જ્યારે કોઈ પાત્રની અંદર આપણે ઠંડુ પાણી ભરીએ છીએ, તો ઠંડુ પાણી ભરીએ છીએ તો એની આસપાસની જે સપાટી છે એ આસપાસની સપાટી પર ટીપા દેખાય છે, પાણીના ટીપા દેખાય છે. તો કઈ રીતે, તો હવામાં રહેલી જે પાણીની જે બાષ્પ છે એ પાણીની બાષ્પની ઊર્જા એ જ્યારે ઠંડા પાણીના સંપર્કમાં આવે છે, હવામાં રહેલી જે પાણીની બાષ્પ, બાષ્પ એટલે કે વરાળ, એની જે ઊર્જા છે એ ઊર્જા જ્યારે ઠંડા પાણીના સંપર્કમાં આવે છે
ત્યારે ઠંડા પાણીના સંપર્કમાં આવવાની લીધે એની ઊર્જા કેવી થઈ જાય છે ઓછી થઈ જાય છે અને ઓછી થઈ જાય છે અને એ બાષ્પ એ પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જશે સમા ફેરવાઈ જશે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જશે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે એના લીધે આપણે ગ્લાસની આજુબાજુ ટીપા જોઈએ છીએ તો આ ત્રીજા કારણ વિશે આપણે વાત કરી કે ગ્લાસની આજુબાજુ આપણને ઠંડા પાણીના ટીપા કે જે આપણને દેખાય છે બરફ અથવા તો ઠંડુ પાણી ભરીએ તો ગ્લાસની આજુબાજુ આપણને ઠંડા પાણીના આપણને ટીપા દેખાય છે તો હવામાં રહેલી જે બાષ્પની જે ઊર્જા છે એ ઊર્જા જ્યારે ઠંડા પાણીના સંપર્કમાં આવે છે ત્યારે એની ઊર્જા કેવી થઈ જાય છે ઊંચી થઈ જાય છે અને ઊંચી થઈ જાય છે અને એ સામાં ફેરવાઈ જાય છે એ બાષ્પ એ વરાળ એ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે પ્રવાહીમાં ફેરવાઈ જાય છે એટલે આપણે ગ્લાસની જે આજુબાજુ છે એ આજુબાજુ આપણે પાણીના ટીપાનો અનુભવ કરીએ એટલે પાણીના ટીપા આપણે જોઈએ છીએ એટલે હવામાં રહેલી જે બાષ્પ છે એ બાષ્પની ઊર્જા ઘટી જવાની એટલે એ વરાળ છે એ વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે એટલે આપણે ગ્લાસની આજુબાજુ પાણીના ટીપા જોઈએ છીએ તો અહીંયા આપણે આ ત્રીજા કારણ વિશે આપણે ચર્ચા કરી અને એના પછી પાઠ્યપુસ્તકના પેજ નંબર 10 પર 10 નંબરના પેજ ઉપર નીચે વધારે જાણવા જેવું તમને આપેલું છે વધારે જાણવા જેવામાં શું છે તો દ્રવ્યની પાંચ અવસ્થાઓ આપેલી છે તમને પ્રશ્ન છે કે દ્રવ્યની પાંચ અવસ્થાઓ ત્રણ તો ખબર છે ઘન પ્રવાહી વાયુ ચોથી છે પ્લાઝ્મા અને પાંચમી છે બોઝ આઇન્સ્ટાઇન સંગઠક ચોથી છે પ્લાઝ્મા અને પાંચમી છે બીઈસી બીઈસી મતલબ બોઝ આઇન્સ્ટાઇન સંગઠક એને બીઈસી આપણે કહીએ છીએ તો એ પાંચ આ ચોથી પ્લાઝ્મા છે અને પાંચમી છે બીઈસી બોઝ આઇન્સ્ટાઇન સંગઠક છે એના વિશે આપેલું છે અંદરથી તમે વાંચી લેજો એકવાર નજર કરી લેજો એકવાર વાંચી લેજો વધારે જાણવા જેવું તરીકે આપેલું છે સરસ રીતે વાંચી લેજો સમજી લેજો આ ત્રણ કારણો એ પણ તમે પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો એકવાર નજર કરી લેજો વિડીયોમાં પણ એકવાર ખ્યાલ ના આવે તો વિડીયો પણ રિવાઇઝ કરી પોસ્ટ કરી સમજી લેજો ચેપ્ટર અહીંયા આજે આપણો પૂર્ણ થાય છે અને સમગ્ર જે ચેપ્ટર છે એ ચેપ્ટરના સમગ્ર વિડીયો એ તમારી પાસે હશે જ વિડીયોને વારંવાર ફરતી જોઈ લેજો પાઠ્યપુસ્તકમાં પણ વાંચી લેજો સરસ રીતે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે આપણે મળીશું અસ્તુ જય જય ભારત